આપણે જે ટોપિકની વાત કરતા હતા એક્ટિવ પેસિવ, બરાબર, એ ટોપિકમાં એક એક્ઝામ પેટર્ન પૈતી ત્યાં સુધી આપણે કમ્પ્લેટ પૂરું કર્યું હતું. હવે એના પછી કે એક્ઝામ પેટર્ન નંબર 2 અને 3, બરાબર, આપણે આજે જોઈએ. અને એક્ઝેક્ટ હું તમને કહું કે કેવી રીતના આપણે એક્ઝામની અંદર પૂછાશે અને કેવી રીતના એને આઈડેન્ટિફાઈ કરવાની છે. જો પહેલાં છે ને, એક સાઈડ હું સિમ્પલ એક એક્સરસાઇઝ છે એ સમજાવું છું, અને આ બાજુ છે ને મેં 2 લખેલું છે, બરાબર. હવે તમને જે આખે આખો ટોપિક જે છે કે ભાઈ જે 4 માર્કમાં પૂછાવાનું છે, એમાં ટોટલ 2 એક્સરસાઇઝ હશે, 2-2 માર્કની, બરાબર. જે 4 માર્કમાં પૂછાવાનું છે એમાં ટોટલ 2 એક્સરસાઇઝ હશે, 2-2 માર્કની. તો એમાં એક એક્ટિવ પેસિવ હશે, અને એક છે એ તો કદાચ જેન્ડર ચેન્જની હોય, કાર ચેન્જિંગની હોય, XYZ ગમે તે હોવાની છે, પણ એને તમારે ઓળખવી પડશે. શું કરવું પડશે? એને તમારે ઓળખવી પડશે કે કઈ એક્સરસાઇઝ છે એ એક્ટિવ પેસિવની છે અને કઈ એક્સરસાઇઝ છે એ ચેન્જિંગ ટેક્સવાળી છે. પણ પૂછાય છે તો બંને ભેગી જ, 4 માર્કનું આખું જે આખું સેક્શન છે એમાં બંને એક્સરસાઇઝ આપેલી હોય છે, એક એક્ટિવ પેસિવવાળી અને એક છે એ ચેન્જિંગ ટેક્સવાળી. એમાં કઈ એક્સરસાઇઝ છે એ તમે ઓળખશો કેવી રીતના? તો જો મેં અત્યારે એક અહીંયા પાસે આવું નીચે સ્ટાર્ટિંગ કરાવેલું છે, તો એ બંને એક્સરસાઇઝ હશે ને, બંને એક્સરસાઇઝમાં નીચે સ્ટાર્ટ કરાવેલું હશે તમને, બરાબર. એમાં શું કરેલું હશે? સ્ટાર્ટ કરાવેલું હશે. હવે સ્ટાર્ટ કર્યું હોય ને એના ઉપરથી તમારે અનુમાન લગાવીને ઓળખવાનું છે. એ આપણે આ બાજુના ભાગમાં પછી જોઈએ. પહેલાં એક સિમ્પલ એક્સરસાઇઝ છે એને આપણે પહેલાં સોલ્વ કરી લઈએ, બરાબર. તો તમને મેં ત્યારે કીધું હતું કે આપણે જે પૂછાવાના છે એ પેરેગ્રાફ છે. તો પેરેગ્રાફ છે એ કેવડો પેરેગ્રાફ ને કયો પેરેગ્રાફ હશે? તો અહીંયા તમે સાંભળો કે એક આ વાક્ય અહીંયા પૂરું થાય છે, આ વાક્ય અહીંયા પૂરું થાય છે, અને આ 3. તો ટોટલ આ પેરેગ્રાફ છે એ કેટલા વાક્યોનો છે? તો કે 3 વાક્યનો આ આખો ટોટલ પેરેગ્રાફ છે, બરાબર. તો આ પહેલું વાક્ય છે ને એને આમ સ્ટાર્ટિંગ કરાયું હોય એમાં થોડુંક તમને જવાબ લખીને આપે. એ હું આ બાજુ તમને હમણાં સમજાવું કે કેવી રીતના આખું બધું છે. એ તો અહીંયા જોઈએ કે આ પેરેગ્રાફ છે તો આ એક્ટિવ વોઇસમાં છે, આપણે એને પેસિવમાં ફેરવવો છે. પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસમાં છે, એને પેસિવમાં ફેરવવો છે. તો તમારે એવું નથી વિચારવાનું કે આખો પેરેગ્રાફ હું કઈ રીતના ચેન્જીસ કરીશ, કે હું પહેલાં આખે આખો પેરેગ્રાફ વાંચું અને પછી એને ફેરવું તો આમાં હું શું કરીશ, આવું તમારે કાંઈ વિચારવાનું નથી. અત્યારે તમે શું કરશો કે સિમ્પલ પહેલાં ચેન્જીસ કરવાનું નહીં વિચારીએ આપણે, પહેલાં એને કમ્પ્લેટ વાંચ્યો કે ભાઈ આખો પેરેગ્રાફ મેં વાંચી લીધો, હવે એમાંથી પ્રયત્ન કરો વાક્ય છૂટા પાડવાનો. તો કે ભાઈ આ વાક્ય અહીંયા ચાલુ થાય છે અને અહીંયા પૂરું થાય છે, અહીંયાથી ચાલુ થઈ અને અહીંયા પૂરું થાય છે, અહીંયાથી ચાલુ થઈ અને અહીંયા પૂરું થાય છે. તો ટોટલ 3 વાક્ય છે, ટોટલ 3 વાક્યનો પેરેગ્રાફ છે એવું નક્કી થયું ને, ટોટલ 3 વાક્યનો પેરેગ્રાફ છે. તો હવે પહેલું વાક્ય જુઓ. તો આપણે શું કરવાનું છે? આપણી કમ્પ્લેટ વાક્ય રચના હતી, હું વરી પાછી એક વખત અહીંયા રિવિઝન કરી દઉં છું. જુઓ કે આવી વાક્ય રચના કઈક હતી, કે સબ્જેક્ટ છે, ટુ બીન રૂપ છે, વર્બ છે, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ, બરાબર. આને ચેન્જીસ શું કરવાનું હતું? આ ઓબ્જેક્ટ છે એને આગળ લેવાનો હતો. તો ઓબ્જેક્ટ આગળ, પછી ટુ બીન રૂપ, પછી આ વર્બ છે એનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે કે ભૂતકુદંતનું રૂપ, બરાબર. પછી સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગતું હતું બાય, અને અધર વર્ડ હતા એમનમ. તો આ વાક્ય રચનામાં હોય અને એને આમાં લઈ આવવાનું છે. તો આપણે સૌથી પહેલાં શું કરવું પડે કે કોઈ પણ વાક્ય છે એ વાક્યમાંથી એના ભાગ ઓળખવા પડશે. આપણે શું કરવું પડશે? કોઈ પણ વાક્ય છે એ વાક્યમાંથી એના ભાગ ઓળખવા પડશે. તો આ એક વાક્ય વાંચું. તો મેં તમને ત્યારે પહેલાં પણ કીધું હતું કે ભાગ જ્યારે ઓળખવાના થાય
ત્યારે સૌથી પહેલા શું ઓળખાય? ભાગ ઓળખવાના હોય તો સૌથી પહેલા શું ઓળખાય? તો કે ટુબી નું રૂપ છે ને એ ઓળખાય, બરાબર. તો આ વાક્યમાં હું જોઉં, જો અહીંયા ટુબી નું રૂપ છે, તો આ ટુબી નું રૂપ હોય તો આગળનો સબ્જેક્ટ જ હોય, બરાબર. ધપ્યુન, આ ધ એન ધ તો ગમે તે શબ્દની આગળ આર્ટિકલ લાગેલો હોય, એટલે આ બે શબ્દ ભેગા છે એવું નક્કી થયું. તો આ ટુબી નો રૂપ, તો ટુબી ના રૂપ પછી શું હોય? વર્બ. જોયું તો કે વર્બ છે ને આ એનજી ફોર્મ લાગેલું જ છે, છે તો ઈ વર્બ. અને એના પછી એન ધ તો આર્ટિકલ છે, તો આ બેલ ની આગળ ધ લાગેલો છે, એટલે ઓબ્જેક્ટ ગણાનો. તો હવે આ વાક્ય રચના મુજબ આપણે બધા શબ્દો મળી ગયા. હવે આમાં ફેરવવાની છે, તો ઓબ્જેક્ટ છે એને આગળ લઈએ, તો શબ્દ શું છે? કે ધ બેલ. રેડી, શબ્દ શું હતો? ધ બેલ. હવે ઇઝ વાળું ખાનું છે, તો ઇઝ વાળા ખાનામાં એમ, ઇઝ અને આર ત્રણ ટુ બિન રૂપ આવે છે. જો આ હું લઈ લઉં કે એમ ઇઝ આર, તમને નહોતું કીધું કે એક્ટિવ પેસિવમાં એકવચન અને બહુવચન ઓબ્જેક્ટ મુજબ અનુસરવામાં આવે છે. તો આ ઓબ્જેક્ટ ધ બેલ છે, એકવચન છે, તો હું આમાંથી શું રાખીશ? એમ અને આર કાઢી નાખીશ. ઇઝ એક જ રાખવાની રહે ને મારે. ઓકે, ઇઝ વાળું ખાનું તો ઓલરેડી હતું, તો ઇઝ વાળું ખાનું હોય તો અહીંયાથી આમ એક સ્ટેપ આગળ જવાનું હતું કોષ્ટક પ્રમાણે. તો ઇઝ બીંગ થશે, તો ઇઝ બીંગ. હાલો, ટુ બીન રૂપનું કામ પૂરું. પછી વર્બનું ભૂતકૃદન, તો વર્બ છે રિંગ, આઈએનજી તો ફોર્મ લાગેલું છે ને, બરાબર. તો એનું શું થઈ જાય? ભૂતકૃદન, આર યુ એન જી, રંગ. રેડી. પછી સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય. તો આપણે બાય શબ્દ છે એનો ઉલ્લેખ આગળ કરી દઈએ. અને સબ્જેક્ટ પાછળ છે એ શું છે? બાય ધ પ્યુન. ચલો, આ વાક્ય પૂરું. તો બસ, આપણે પણ એને વાક્ય પૂરું કરાવી દીધું. હવે બીજું વાક્ય ચાલુ કરીએ. તો શું છે? કે ધ ટીચર ઇઝ કોલિંગ ધ સ્ટુડન્ટ. તો વરી પાછું આમાં શું કરશું? કે આપણે આ વાક્યમાં પણ બધા ભાગ ઓળખવા પડશે. હે, આ વાક્યમાં પણ બધા ભાગ ઓળખવા પડશે ને. કે ધ ટીચર ઇઝ, તો આ ઇઝ અહીંયા માંડ્યું, તો ઇઝની આગળ ધ ટીચર છે તો એ સબ્જેક્ટ થાય, આ છે એ વર્બ થાય, અને આ છે ધ સ્ટુડન્ટ તો એ ઓબ્જેક્ટ થાય ને. તો હવે શું કરશું? કે ધ સ્ટુડન્ટને આગળ લીધું, બરાબર. ઓબ્જેક્ટ છે એ આગળ લઈ આવ્યા. હવે એમ ઇઝ આર, તો એમ ઇઝ આર ધ સ્ટુડન્ટ એક વચન છે, એટલે ઇઝ મૂકશું. ઇઝ તો અહીંયા બીંગ, ઇઝ છે એટલે આમ એક સ્ટેપ આગળ ગયા હતા ને, એટલે ઇઝ બીંગ થઈ ગયું. તો ઇઝ બીંગ આ કોલ શબ્દ છે, ભૂતકૃદન કરવું હોય તો કોલ્ડ થઈ જાય. બાય, સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય. અને ધ ટીચર, છે આ બીજું વાક્ય પણ પૂરું. પછી જો અહીંયા જોઈએ કે સી ઇઝ ટીચિંગ અ ન્યુ કાર, તો ઇઝ છે, ઇઝ પછી વર્બ હોય, વર્બ પછી એ એન થતો કોઈ પછાય, તો એ અ ન્યુ લેસન, એક નવું કામ, બરાબર. તો આ આખો શબ્દ ભેગો જ છે ને. તો આને આ ઓબ્જેક્ટ છે એટલે એને આગળ લઈ લઈએ, કે અ ન્યુ, અ ન્યુ લેસન. રેડી, અ ન્યુ લેસન એક વચન જ છે, ઇઝ બીંગ. તો ઇઝ છે એટલે ઇઝ બીંગ કરવું પડશે. ટીચ છે, તો ટીચનું ભૂતકૃદન શું થાય? ટર્ન. બાય, સી છે, સબ ઓબ્જેક્ટ મજા છે તો હર થઈ જાય. ચલો, આ આખે આખો પેરેગ્રાફ છે એ આપણે આવી રીતના પતાવી દીધો. પણ આ તો એક સિમ્પલ હતું, એટલે કે આપણે આને ચેન્જીસ કરીને જોઈ લીધું. હવે એને આપણે એક્ઝેટ જોઈએ, બરાબર. હવે આપણે એક્ઝેટ જોઈએ કે પરીક્ષામાં પૂછાશે કેવી રીતના, એનો જવાબ કેવી રીતના લખવાનો છે. ત્યાં સુધી તમે એક મિનિટ આને જોવો, અને આમાંથી કોઈ પ્રશ્ન નીકળે તો એ મને કહેજો, એટલે એ પ્રશ્ન હું તમને હમણાં સોલ્વ કરી દઉં, પછી હું આ તમને સમજાવું. રેડી,
चलो आ पेली एक्सरसाइज में हजी कोई प्रश्न हो तो कहो, बाकी पछी आखी पेपर स्टाइल ई चार मार्क नो फॉर्मेट छे ई केवी रीतना आवे ई समझाई दो। चलो आ पेली एक्सरसाइज में हजी कोई काय प्रश्न रही गयो तो ये हाथ ऊंचो करे, कोई ने कई प्रश्न हो पेली एक्सरसाइज नी अंदर। चलो छे कोई प्रश्न वालो पहली एक्सरसाइज में आज जो कोई ने कई प्रश्न रही गयो हो तो ये हाथ ऊंचो करे। ओके चलो कोई नहीं, बधा ने कम्प्लीट पहली एक्सरसाइज समझाणी छे, रेडी? ओके तो हवे जो एक्जेक्ट तमारी पासे कोई पण बुक छे अथवा पेपर स्टाइल बार कॉमर्स नी तमारी पासे छे, बराबर? अहीं हुं आखी पेपर स्टाइल लखाव तो ई घणो बधुं ओलो थई जाय, पण तमारी पासे कोई पण ग्रामर नी बुक छे अथवा 12 नी पेपर स्टाइल पड़ी छे तो सेक्शन डी नी अंदर, सेक्शन डी नी अंदर एक टॉपिक छे डू एस डायरेक्ट करीने लखेलुं हशे। डू एस डायरेक्ट अने एना मार्क्स छे 4, बराबर? डू एस डायरेक्ट एना मार्क्स छे 4। तो आ जी 4 मार्क माटेनी वात छे, रेडी? आ जे 4 मार्क्स माटेनी वात छे एमां तमने पूछाशे केवी रीतना, मैं बन्ने प्रकार लिखा छे। जो अहींया ऊपर आ हेडिंग टाइप होय के डू एस डायरेक्ट, बराबर? अने आवी रीतना अहींया एना 4 मार्क लखेला होय, डू एस डायरेक्ट आ हेडिंग मार्यू होय अने अहींया 4 मार्क्स छे लखेला होय। तो हवे ई 4 मार्क मां तमारे शुं ओळखवानुं छे, तमारे केटलुं काम करवानुं छे। तो आवी रीतना 1 अने 2, आवी रीतना टोटल 2 एक्सरसाइज आपेली हशे, रेडी? आ बन्ने एक्सरसाइज नुं आपणे भणी गया छीए, हवे तमे एने आइडेंटिफाई केवी रीतना करशो? तो आ एक नंबर वाळी एक्सरसाइज हशे, आनो जे काई नंबर आवतो हशे पेपर पेपर स्टाइल नी पेटर्न मुजब ए आनो नंबर आपेलो हशे, आनो नंबर जे आवतो हशे आनो, पण बई सीरियल ज हशे, 35-36 આમ લાઇનમાં જશે, કાં તો 33-34 કાં તો 28-29, એટલે ટૂંકમાં પેપર સ્ટાઇલ મુજબ જે ક્રમ આવતો હશે ને એ ક્રમ કમ્પ્લીટ આપેલો હશે। તો હવે જો કે આ 2 એક્સરસાઇઝ જે હશે ને આ ડુ એસ ડાયરેક્ટમાં, એમાં એક એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની હશે, પડી ખબર? જોજો, તમને આવડવા છતાં ધ્યાન આપજો, મને અહીંયા પાસે તમને આવડવા છતાં તમે ભૂલ કરો છો, એનું કારણ માત્ર ને માત્ર તમે પેપર સ્ટાઇલનો અભ્યાસ જ્યારે કરાવો ત્યારે હરખો કર્યો ન હોય અને તમને કાયદેસર સૂચના નથી ખબર કે ક્યાં કયો પ્રશ્ન આવે છે। ઇંગ્લિશ વિષયમાં આ મોટામાં મોટી તકલીફ આ છે, મોટામાં મોટી તકલીફ હોય ને ઇંગ્લિશ વિષયમાં કે ભાઈ જ્યારે થોડું ઘણું આવડ્યું અને આવડીને પછી શું થાય છે કે ક્યું ક્યાં પૂછાય છે, શું ક્યાં કરવાનું છે આજ યાદ નથી, તો આવડ્યું એનો કઈ મતલબ નથી। તો એક ખાસ યાદ રાખો કે આ એક ડુએસ ડાયરેક્ટની અંદર જે 4 માર્કનો સેક્શન છે એમાં 2 પ્રકારની એક્સરસાઇઝ આવશે, 2 પ્રકારમાંથી એક એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની હશે, પણ બંને એક્સરસાઇઝમાં આવી રીતના નીચે સ્ટાર્ટિંગ કરાવેલું હશે, એટલે કે જવાબ લખવાનો છે, જવાબ સ્ટાર્ટિંગ કરેલો છે। બોલો કેમ દસમામાં આવતું ને બીઈંગ લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ, આવું લખેલું આવતું અને આમ સ્ટાર્ટિંગ કરેલું હોય। તો જો હવે આમાં કઈ એક્ટિવ પેસિવની છે એ આપણે ઓળખવું હોય તો હાઉ સિમ્પલ છે કે આ એક્સરસાઇઝ છે એનું વાંચું છું કે મેહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ। હવે આ વોઝ છે ટુ બીન રૂપ છે તો આ વર્બ થાય, આ ઓબ્જેક્ટ થાય, આ ક્રિકેટથી ચાલુ કર્યું તો આ ઓબ્જેક્ટ આગળ લીધો પછી વોઝ બીઈંગ થાય છે ઓલા કોષ્ટક મુજબ, અને આ ભૂતકુદંત પ્લેડ કર્યું તો ભાઈ ઓબ્જેક્ટ આગળ લીધો એનો મતલબ સાફ છે। સો
શું સાપ છે? આ એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની છે છે, અને મતલબ સાફ થઈ ગયો ને? ઓબ્જેક્ટ આગળ લીધો તો એનો મતલબ સાફ થઈ ગયો કે આ એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની છે. પણ અહીંયા જો યુ આર અ સ્ટુડન્ટ, તો આને ચાલુ શું કર્યું કે સી ઇઝ અ સ્ટુડન્ટ. અહીંયા તો ફેરવી નાખ્યું, આ સી ક્યાંથી આવ્યું? ભાઈ આ ઓબ્જેક્ટ ક્યાંય આગળ નથી, હર ક્યાંક હોત તો ઓબ્જેક્ટ આગળ લીધો તો સી બની ગયું હોત, બરાબર? પણ એવું કઈ નથી, આને તો આખું આખું શું કર્યું, જેન્ડર વચન આ બધું ચેન્જ કરી નાખ્યું, થઈ ગયું, યુ ની જગ્યાએ સી આવી ગયો. તો આ કઈક કાળનો ચેન્જ છે, આ એક્ટિવ પેસિવ નથી. બસ આ બે વસ્તુ તમે ઓળખી ગયા એટલે તમારે ચાર માર્ક કન્ફર્મ થઈ ગયા. જો તમે સિમ્પલ કેટલી વસ્તુ છે, હવે આ તમે ડુએસ ડાયરેક્ટ, આ તમને એક્ટિવ પેસિવ આવડે છે, મેં ટેન્સ ભણાવ્યા એ બધું આવડી ગયું, પણ આ વસ્તુ તમને કરતા ન આવડી તો શું થયું? અલ્ટિમેટલી તમે ચાર માર્કનો લોસ ગુમાવ્યો. તમને ખબર નથી કે એક્ટિવ પેસિવ ક્યાં છે, તમને ખબર નથી ટેન્સનું લોજિક ક્યાં છે. બસ આટલી જ વાત છે. આવું ડુએસ ડાયરેક્ટ કરી અને પેપરની અંદર પૂછાશે, ડુએસ ડાયરેક્ટ કરીને પેપરની અંદર જ્યારે એ પૂછાણું હોય ત્યારે એ ચાર માર્કનો ટોપિક હશે, અને એ ચાર માર્કના ટોપિકમાં આવી રીતના બે પ્રકારે બે એક્સરસાઇઝ આપેલી હોય, એમાંથી તમારે ઓળખવાની છે કે કઈ એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની છે. આવું તમારે ઓળખવાનું છે. તમે ઓળખી ગયા એટલે એક્ટિવ પેસિવની તો એક જ હશે ને. ઓકે ચલો, આ છે. તો જો આ ક્રિકેટ આગળ લીધું, વોઝ બીઈંગ કર્યું, પ્લેનું પ્લેડ કર્યું, તો હવે વસ્તુ શું રહી? સબ્જેક્ટ પાછળ જાય છે ને, તો આગળ બાય મૂક દો અને બાય મેહુલ. પેલું વાક્ય તો એમનેમ બની ગયું હશે. શું હોય? જો ત્રણ શબ્દ આગળ આવી ગયા હોય ને, એટલે એ બાય જ મૂકવાનો હોય. એક બે ત્રણ, એક્ટિવ પેસિવની એક સાથે ચાલુ હોય ને, એક બે ત્રણ, આ તો બે ભેગા છે એટલે બે ને ત્રણ, સીધું બાય કરીને પેલો શબ્દ હોય ને પાછળ જવા દેવાનો, એટલે વાક્ય પૂરું થઈ જાય. અને એના સિવાયનું જો કઈ વાક્ય બીજા શબ્દ ન આવ્યો હોય તો પાછળ મૂકી દેવાની, અધરવર્ડ હોય. કેટલું સિમ્પલ વાક્ય રચના જુઓ ને, કે સબ્જેક્ટ ટુ બી વર્બ ઓબ્જેક્ટ, વધારે તો ઓબ્જેક્ટ આગળ લીધો હોય, પછી બીજા લમડે ટુ બી રૂપ હોય, વર્બનું ભૂતકુદન કરેલું હોય, તો ત્રણ શબ્દ મિનિમમ આપેલા હોય તો કમ્પ્લેટ તો કરી દીધું ત્રણ સુધી, બાય કરીને સબ્જેક્ટ પાછળ જવા દેવાનું. તો સબ્જેક્ટ ક્યાં હોય? આગળ. તો પેલો શબ્દ હોય એને શું કરવાનું? પાછું. થઈ જાય ફિનિશ. હવે બીજી એક્સરસાઇઝ કે હી સ અ બોલ, બરાબર? હવે અ છે એ એન, તો એ કોક શબ્દ આગળ લાગે ને, એટલે બોલ શબ્દની આગળ એ લાગ્યો છે. પણ હવે આમાં ક્યાંય મને ટુ બી નું રૂપ દેખાતું નથી, બરાબર? તો આમાં કંઈક હવે વિચારવું પડશે. તો અહીંયા મૂક્યું, આ અહીંયા વાક્ય પૂરું થાય છે તો કાંઈ નહીં ને, વાક્ય પ્રશ્નાર્થ નથી ને, નથી. વાક્ય કેવું છે? સાદું. સાદા વાક્યની શરૂઆત ક્યાં થાય? આમ હોય તો પહેલો શબ્દ શું હોય? સબ્જેક્ટ. બીજો શબ્દ શું હોય? ટુ બીન રૂપ. સો નામનું ટુ બીન રૂપ છે કોષ્ટકમાં ક્યાંય છે? નથી ને, હે? તો સો ટુ બીન રૂપ નથી, તો એનો મતલબ સાફ થયો, ટુ બીન રૂપ અહીંયા સ્લીપિંગ મોડ હોવું જોઈએ. આ વર્બ છે સી સો, સો નાવ છે, સી નું સો ભૂતકુદન છે, તો આ વર્બ થાય સો, અને આ અબોલ છે એ ઓબ્જેક્ટ થાય. તો આ લેઇંગ ઓન પીચ છે એ અધરવર્ડ થઈ ગયા. થઈ ગયા કે નહીં? તો આ અબોલ ને શું કરશું? આગળ લેશું. અબોલ. હવે અહીંયા શું છે એક સાફ ખબર પડે, આ વર્બ નું ત્રીજું ફોર્મ નથી, હે? ઈડી વાળું ફોર્મ નથી, મૂળ રૂપ નથી, ભૂતકુદન છે, એટલે વર્બ નું ત્રીજું ફોર્મ જ થાય. તો એ સ્લીપિંગ મોડ શું હોય? ડીડ હોય. તો ડીડ થી આમ એક કોષ્ટક આગળ જઈએ તો વોઝ થાય, વોઝ ને વેર, પણ આ એક વચન છે અબોલ એટલે વોઝ. વોઝ સો તો ઓલરેડી આપેલું જ છે, વર્બનું ત્રીજું ફોર્મ ભૂતકુદંત જ છે ને. તો સો બાય હીનું એમ લેઈંગ ઓન ધ પીચ પાછળ મૂકી દો,
લેઈંગ ઓન ધ પેજ. વાક્ય નંબર 3 કે હી કોલ્ડ હિઝ ફ્રેન્ડ ફોર હેલ્પ. તો જો પહેલા સબ્જેક્ટ પછી આ વર્બ છે તો સ્લીપિંગ મોડ છે. હિઝ ફ્રેન્ડ, જો હી હિમ અને હિઝ, આ હિઝ ને આગળ લઈએ તો હિમ આવે છે સબ્જેક્ટની જગ્યાએ, પણ હિમ છે એ સબ્જેક્ટની લાઈનમાં આવે તો એ પ્યોર સબ્જેક્ટ નથી ને, ઓબ્જેક્ટની લાઈનમાં આવે છે તો એ ઓબ્જેક્ટ કહેવાય. તો આ હિઝ ફ્રેન્ડ બે ભેગું છે એવું નક્કી થાય. ફોર હેલ્પ અન્ય શબ્દ, તો હવે આ હિઝ ફ્રેન્ડ ડીડ છે સ્લીપિંગ મોડમાં, ત્રીજું ફોર્મ છે એટલે, તો વોઝ કોલ્ડ બાય હિમ ફોર હેલ્પ છે. આ બસ આ તમારા લેવલની એક્સરસાઇઝ છે કે ભાઈ 12માના લેવલમાં આટલે સુધીનું કમ્પ્લીટ આવે. રેડી? હવે આ એક્ટિવ પેસિવની ખબર હતી એટલે આપણે સોલ્વ થઈ ગઈ. હવે આ લખવા ટાઈમે હજી એક બીજી વસ્તુ તમને કહી દઉં કે આ તો અત્યારે મેં તમને સમજાય છે એટલે શબ્દો મેં અલગ પાડ્યા, તમારે પેરેગ્રાફ સ્વરૂપે જ જવાબ લખવાનો છે, તમારે પેરેગ્રાફને વિખાવા દેવાનો નથી. ઓકે, હવે અહીંયા બીજી વસ્તુ આપણે જોઈએ કે યુ આર અ સ્ટુડન્ટ, વાક્ય અહીંયા પૂરું થાય છે, આ વાક્ય છે અહીંયા પૂરું થાય છે, આ વાક્ય છે અહીંયા પૂરું થાય છે. તો આને અહીંયા શું કર્યું કે યુ આર અ સ્ટુડન્ટ હતું તો અહીંયા સી ઇઝ અ સ્ટુડન્ટ લખ્યું, અ સ્ટુડન્ટમાં કોઈ ફેરફાર ન કર્યો. આર છે આ બહુવચનનું તો આ એકવચનનું કરી નાખ્યું, આ છે તો એને એકવચનમાં. તો આ બહુવચન છે અને આપણે શું કરવાનું છે, એકવચનમાં લઈ જવાનું છે. એવું કહે છે ને, બહુવચન છે તો એને શું કરવાનું છે, એકવચનની અંદર લઈ જવાનું છે. તો અહીંયા યુ હતું તો સી કર્યું, આર હતું તો ઇઝ. તો હવે બીજા વાક્યથી ચાલુ થાય તો ખબર પડી ગઈ ને, આનું બહુવચનનું એકવચનમાં છે. હવે યુ છે, યુ હેવ છે, બરાબર, અહીંયા સી થી વાયબળું છે એટલે આપણે સી જ વાપરશું કે સી હેઝ ટુ સ્ટડી. આ યુ નું યોર થયું તો સી નું હર થાય, હર સેલ્ફ, હર સેલ્ફ. સિરિયસલી હાલો, ડઝ યોર શું થાય, એકવચન જ છે ને, ડઝ યોર ટીચર એન્કરેજ યુ અબાઉટ, તો ડઝ હર ટીચર એન્કરેજ સી અબાઉટ, યુનો તો સી કરી જ છે ને, તો આ યોર હતું તો એ પ્રમાણે એમ. ટૂંકમાં જે વિભક્તિ છે એ મુજબ હાલવાનું. તો આ એક ડુએસ ડાયરેક્ટના ટોપિક તરીકે તમને એક બીજો મેઇન ટોપિક કયો કામ આવશે એ જોવો, કે માનો કે પેલું કોષ્ટક નથી કે હી હિમ હિઝ આગળવાળું, વી અસ અવર એ રીતના આગળવાળું. તો આ ટોપિક જોવાનું કે ભાઈ યુ યુ યોર, તો યુ નો સી થાય તો યોર હોય તો યોર ની નીચે સી નું શું આવે કે સી હર હર આવે. તો આ એક કોષ્ટક છે ને મગજમાં હોય એટલે ઘણું બધું આપણે પેપર સ્ટાઇલમાં આવડી ગયું છે ને એવું માની લેવું, ઘણું બધું પડે મારો કહેવાનો મતલબ ખબર. તો આ આખી પ્યોર એક એક્ઝામ પેટર્ન હતી કે ડુએસ ડાયરેક્ટ આવી રીતના પૂછાશે, એના 4 માર્ક્સ હશે, 2 એક્સરસાઇઝ આવી રીતના હશે, બંનેમાં નીચે સ્ટાર્ટિંગ કરાવેલું હશે, અને સ્ટાર્ટિંગ જ્યારે કરાવેલું હશે એમાં એક એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની હશે, તો એ તમારે ઓળખવી પડવાની છે. ઓળખાય કેવી રીતના, ઓબ્જેક્ટ જેને આગળ લીધો હોય તો ખબર પડી જાય કે આ એક્સરસાઇઝ છે એક્ટિવ પેસિવની છે. પડી જાય કે ન પડી જાય, બરાબર, તો એ ખબર પડી ગઈ કે આ એક્સરસાઇઝ આની છે. ચલો હવે તમને લોકોને પ્રશ્ન પૂછવાનો સમય 5 મિનિટ માટે.